નમસ્કાર, હું છું જોગલનાથા અને મારી સાથે છે સાગર જોશી. બંને મિત્રો આવી ગયા છે કેશોદમાં. કેશોદમાં સાકરસિંહભાઈ સાવલિયા કરીને 85 એટલે કે 85 વર્ષના એક દાદા રહે છે. પરંપરાગત આપણે વરસાદ કેટલો થાય છે, કેવો થાય છે એનું વર્ષોથી જોવે છે. વર્ષા વિજ્ઞાનમાં પણ એ સભ્ય છે. હું ઠાકરસિંહ બાપાને મળવું, એમની પાસે જાણીએ કે આવતા 2 મહિના હવે બાકી છે, કેવો વરસાદ રહેશે, આ તમામ વિગત હું તમને ઠાકરસિંહ બાપા પાસે મળાવું છું. જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ. હા બાપા, આ 2 મહિના હવે બાકી છે તો હવે સાયટોમેટોમાં કેવો વરસાદ રહેશે? આ 23 થી 28 ઓગસ્ટ સારો વરસાદ થવાના યોગ છે. પછી એમાં જ્યાં ઓલા મેં તમને કીધું કે સૈતરની પાયસમના વાદળાનો સાયો પડ્યો હોય ને, ત્યાં ખાલા રહી જાય. તો હું એમ કહું કે બોટાદ છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, અમુક જિલ્લામાં 27% વરસાદની ઘટ છે, તો એનું શું કારણ છે? એ આ વાદળા સૈતર મહિનાના પાયસમને 10 વાગ્યાથી વાદળા થયા હતા. આમ થયા હતા ને એટલે રાજકોટનો ઉગમણો ભાગ આવે ને એ ગામડામાં 41 તરાવ તો તરીએ પડ્યા. સપ્ટેમ્બર સારા વરસાદ થાય તેવા યોગ છે. પૂર્વ નક્ષત્રમાં 9, 10, 11 સપ્ટેમ્બર એ સારો વરસાદ થાય, એટલે 2 વરસાદ સપ્ટેમ્બરમાં આવે. પછી 3, 12, 13, 14, 15 ને હોલ સપ્ટેમ્બર વરસાદ થાય કે ન થાય એમાં ઝાકર આવેલ છે. હવે ઝાકર આવી હોય ને, ઝાકર લાગટ ન હોય, ક્યાં ક્યાં ઝાકર આવી હોય ત્યાં વરસાદ ન થાય, અને ઝાકર નહીં આવી હોય ત્યાં આ થાય. નવરાત્રિમાં કેવું છે? વરસાદ થાય કે ન થાય માવઠું થયેલ છે, આખા સૌરાષ્ટ્રમાં માવઠું થયેલ છે, એટલે એમાં આટલા દીમાં વરસાદ ઘણો થાય. પણ હવે માવઠું થયેલ છે, ક્યાંય ઝાકર આવી એના ખાલા રહી જાય. પછી 1, 2, 3 ઓક્ટોમ્બર વરસાદ થાય કે ન પણ થાય, કાતરોડ હતું એટલે આવું ખાલી કાતરોડ થયું હોય ને એનો વરસાદ ન થાય, પહાણ થયું હોય ને એનો વરસાદ થાય. પછી 14, 15 હોલ ઓક્ટોમ્બર એ સારો વરસાદ થાય એવા યોગ છે એ ચિત્રામાં. પછી 18 વર્ષ 100% 14, 15 ને હોલ કે પછી 12 થી 18 એમાં બેડી આગા પાછું થાય. હવામાન એકંદર ચોમાસું કેવું રહેશે? આ સારું થઈ જાય ને, વાયુ તો ભરી ગયું બરાબર, પણ આ બાકીના જે રહી ગયા ને એમાં હજી આ વર્ષે એમાં ખાલા રહી જાય તો એ ભૂખ પૂરી નહીં થાય. મારી વાત સાંભળો, પાયસમ નદી બપોર પછી આમાં બધે વાદળા થયા હતા બરાબર, એ વાદળા નો જ્યાં સાયો પડ્યો હોય ને ત્યાં અમુક થઈ ખાલા રહી જાય. વાદળું થયું હોય ને એ કાર્તક મહિનો એટલે આપડે દિવાળી નો પડવો આવે ને એ પડવે થી જોવાનું, એનાથી 7 મહિને આ મે આવે. તો દર આખું વર્ષ એ રીતે જોઉં છું? હા જોવું પડે ને બરાબર. પછી તમે આ ધૂળેટીનો પવનનું જોઈ એનું પવન જોવો પડે. ધૂળેટીનો પવન છે ને સૂર્ય અસ્ત થયા પછી 4 ઘડી એટલે 22 મિનિટ ની 1 ઘડી થાય, તો 22:88 સૂર્યાસ્ત થાય પછી જ્યાં ઓળી પ્રગટાય ને એ પવન કેમ નો જાય એ નક્કી થાય. માણા તો 10 વાગે ઓળી પ્રગટે કેમ નો જાય એ નો હાલે, એ બધા ખબર ન હોય. ટીટોળીના ઈંડા વિશે તમે? નહીં, એ બધું ખોટો. ટીટોળી ઈંડા મેડી ઉપર મૂક્યા એટલે હું મેડી બુડી જાય. અમે જોતા જ આવ્યા, એવું કઈ નહીં. એમાં અગાઉના ડોહા કેતા કે આમ સારે આમ ઊભા હોય ને તો સારો મેં વરસે, 4 ઈંડા હોય 3 હોય
ત્રણે ઠેકાણે બે હોય કુતરા ખાઈ જાય, આમ ત્રાહા હોય તો મેં ઓછો થાય. અચ્છા, પણ એની માટે નક્કી નો કહેવાય નહીં, નક્કી સહિતર ની પાયસમ આખા વરસને તોડી નાખે. બરાબર, હિતાસી નો દુકાળ પડ્યો ને એનો આવું લાગત હતું, સૂર્ય નહોતો દેખાતો, પાયસમ ને બી આખો કોરે કોરો પડ્યો ને, સાટો ન પડે. અરે તી પછી 2012 માં મારું મકાન બનતું હતું, હું વાડી અહીંયા પાણખા કળીઓ કે મારે એકઠર લેવું, હું શું કરું, હું કહું ભાઈ તું રહેવા દે, મેં વરવાર નથી. અને તો તેની સપનજી મેનું ખાલું ગયું હતું વાવણી પછી, એટલે સાંજો એટલે 2 વાગ્યા સૂર્ય દેખાણો, પછી એટલે સપન ની ત્યાં થઈ ગયા હોય, એટલે 2 વાગ્યા પછી મેં વેરો દેવી તેવી ઉપજ થઈ. બાર વર્ષ નું તેથી નો વાંધો. ખેતી એક તમારી મગફળી સંશોધિત જાત છે, એના વિશે કયો છે? એનો ફોટો પાડવો છે, ફોટો પણ નહીં, ઓલા પોપટા છે દોડવાનો. ખેડૂને 50% બી આપ્યું, 20 વીઘા જમીન હોય ને તો 10 વીઘા નું આપ્યું, હા તગાવી, એમ તો તમને ક્યાંક અનુભવ તો થયા છે. એટલે એ તગાવી નું આપ્યું ને એમાં 12 જાત ની માંડવી આવી, એટલે મને તો પહેલેથી 7 વર્ષ નહોતો ત્યાંથી આ બધું ખેતીનું કરવાનો શોખ છે. હવે એ 12 જાતની માંડવી આવી, માટે મેં શ્યાર કાઢી, શ્યારનો 3 વર્ષ સંશોધન કર્યું, 3 વર્ષ આમ માર્યું હોય ને એ ગણીને એટલી વાવી, 4 વર્ષ વાવીને તઈ એમ થયું કે આ મોરલો ખાવામાં મીઠો, વીધી ફૂલ આવે, અને 7 વર્ષ મોરલો વીઘામાં 12 મણ થયો, 70-80 વરસાદ થયો હતો, હા એ 12 મણ થયો, હાંડળી 7 મણ થઈ, ગુજરાત 10 દાંડી 7 મણ થઈ, જીટુ એ 7 મણ થઈ, એનો ઉતારો બધા 35-33, આ મોરલા નો ઉતારો 42, એમાં ખબર પડે, ખબર પડે ફૂલ નો કહેવાય 45 ફૂલ થાય. અટાણે મારા 6 વર્ષ હોય ને તો હવે પસા 51 નો હોય, ગયા વર્ષ માં 51 હતો. એમાં ખાતર નાખી થોડું, બધા નાખે એવું નહીં, થોડુંક નાખીએ, એટલે બીડી નું બંધાણ હોય તો પરભારું ન મુકાય, બરાબર થોડું ઘણું કરવું, થોડું પછી બહાર 1,20,000 ની ધૂળ ભરી બીજેથી લાવી, માટી આપણા ખેતર ની માટી માંથી તત્વ થઈ રહ્યું હોય તો આમાંથી તત્વ આવે, એટલે હવે ઓણ દેવી ઉપજ થાય. બરાબર, પછી તમે આ તમારા વારસાગત તમારા છોકરા છે, એના છોકરા છે, તમે શીખી લીધા, હવે પેઢી હોય જવા છે, પછી કોણ છે? તમે કોઈ વિકળાયું કોઈ ને કીધું કે ભાઈ આવું જ્ઞાન છે, આવું વિજ્ઞાન છે? હા, એ 2 છોકરા એવું કરે, હા વરસાદ શીખડે એ તો બધા લખે લખે છે, હા પણ મારે આજે હું પાકું ન કરી શકે, કારણ કે ધંધામાં હોય ને એટલે આ કહાણ કઈ થઈ નહીં જાય, એ ખબર ન હોય. તમે આ સેટેલાઇટ ના જે પિક્ચરો આવે, ચિત્રો આવે, એમાં આપણને કઈ ખબર ન, તમને કઈ ન પડે, એ બધા આમાં આવે ને ટીવી સેટેલાઇટ વાળા નું કઈ કહી દે કે અહીંયા ખાલું રહે, ન કહી હોય નહીં, જાહેરાત તો કરે કે પેલું આવવાનું છે, એ તો જાહેરાત તો કરે. એક ભાઈ લખ્યું, હું તમને લેવું સોપડો જોવો, નહીં કે 5 વાદળા થાય તો એ કઈ નથી, બોલો ભાઈ ભીમા દેવા ઓળદરા, હા અહીંયા ક્યાં વાદળું થયું એક કઈ લેવું સોપડો, ના એ તો આપણી પાસે મારી પાસે, હા બધા એ એકવાર કહેતો હતો કે મેં કલેક્ટરને કીધું હતું કે આ હોનાર થયું, તો હું જામનગર કલેક્ટર ને કહી આવ્યો હતો કે આમ થાય, તો એ શિયાળિયા ની બોલી જાણે, શિયાળિયા બોલે ને એમાં એ કઈક સમજતો હોય, એ વાત સાચી. પછી હું આ તમને 12 નું કહું ને, મારું મકાન બંધાતો નહોતો મેં વેર્યું,
ચાર વાગે શિયાળી બોલ્યા ને પાંચ વાગે મેં આવી ગયું એવું. હા, એ અમે તરત ખબર પડી જાય. અચ્છા, સૂર્ય અસ્ત થાય ને પછી કલાકની અંદર જો શિયાળી બોલે તો એ હવાર હા 24 કલાકમાં મેં આવી જાય. પણ એ શિયાળીયા અહીંયા કેહોતમાં બોલ્યા તો અહીંથી પીપરી ને પાડોદર ને લાગડ લાઈન તાવી જોઈ જોઈ રેખા લગી. અચ્છા, અમે સીમમાં હોઈએ ને તો અમે ત્રણ ગામના તો સાંભળીએ એવા શિયાળીયા બોલતા હોય એ નક્કી. બાકી તો એક શિયાળી બોલે કઈ ન થાય. ઓકે, હામતા બોલે તો બોલે ને એ ખબર પડી જાય કે આ બોલે કેટલા. તો આ છે ઠાકરસિંહ બાપા, એમની પાસે જિંદગીનો અનુભવ છે. એમણે વાત કરી છે કે હજી આવનાર દિવસમાં વરસાદ પડશે, પડશે. જે સપ્ટેમ્બરમાં ઘણો જ થવાની આશા છે. અચ્છા, પણ ખાલા રહે, ખાલા રહે છે. અને જ્યાં થોડી જો આ અટાણ સુધીમાં અહીંયા કેટલો જામનગરમાં જામનગર ને કસ આગળ છે, આગળ જ રહેશે. એ આગળ છે ને એ આગળ જ રહે. હા, અને જ્યાં ઘટ છે ને થોડી ઘણી ઘટ જ રહેવાની. બસ આટલું. તમે આ ઠાકરસિંહ બાપાની વાત છે, અમારી વાત ગમે ખેડૂતો જાણે જો એના માટેનો પ્રયાસ. તમે બીજો ખેડૂત હો તો અમારી વાત સારી લાગતી હોય તો બીજા સુધી શેર કરજો, લાઈક કરજો.